અબડાસાના કાંઠાળા વિસ્તારમાં કાલથી લોકોનું પુનઃસ્થળાંતર થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ છે. પ્રાંત અધિકારી શ્રી ઝાલાએ તાત્કાલિક અસરથી વાવાઝોડા અને વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ આજે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તંત્રને સંપૂર્ણ તૈનાત કરવામાં આવ્યું છે. હવે જોઈ નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો અહેવાલ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 17 અને 18 એમ બે દિવસ ભારેથી અતિભારે કચ્છમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે આજરોજ અબડાસા પ્રાંત અધિકારી દ્વારા તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીનું એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વાવાઝોડું કતરફ ફંટાય અને ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહીને ધ્યાને લઈ આગોતરું આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી ડીએ ઝાલા, મામલતદાર સિદ્ધાર્થ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ખાટ, મરીન ટ્રાન્સપોર્ટના ડીવાયએસપી એચએસ રબારી, એસટી ડેપો મેનેજર વિશાલપુરી ગોસ્વામી, સિંચાઈ વિભાગના નાયબ ઇજનેર આર કે પરમાર, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર શ્રી પરમાર, પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર શ્રી પટેલ, શિક્ષણ વિભાગના નરપતસિંહ જાડેજા, મેડિકલ ઓફિસર, એનડીઆરએફની ટીમના સત્ય પ્રકાશ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ, તલાટી મંત્રી, શિક્ષકો વગેરે હાજર રહ્યા હતા. બેઠકમાં માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર ઝાલાએ જણાવ્યું હતું કે તારીખ 17 અને 18 એમ બે દિવસ વાવાઝોડું કતરફ ફંટાય અને સાગરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી આગાહીને ધ્યાને લઈ આવતીકાલથી પુનઃ સાગરકાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની આવશ્યકતા રહેશે અને તેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ માટે એસટી બસ અને ખાનગી વાહનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સામાજિક સંસ્થાઓને પણ આ કામ માટે જોતરવામાં આવ્યા છે. સ્થળાંતર કરવામાં આવનાર લોકોને રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે તેવો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંભવતઃ નલિયા કાંઠે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક એના બદલે જે ડાયવર્ટ થયેલ અને ઓમાન તરફ કંટાણું અને હવે સંકેતો મળી રહ્યા છે કે નલિયા કચ્છ તરફ કે સૌરાષ્ટ્રના કાંઠા તરફ પાછું આગળ વધી રહ્યું છે. એના તકેદારીના ભાગરૂપે જે ગયા વખતે પણ જે આપણે પગલાં ભરેલા એમ તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અને સહયોગી સંસ્થાઓ સાથે અત્યારે મિટિંગ કરવામાં આવેલી, એમાં એનડીઆરએફ અને બીએસએફની ટીમો પણ સામેલ રહેલી અને ભવિષ્યમાં જે દરિયાકાંઠાના 18 જેટલા ગામો છે એને જો આ બાજુ તે વાવાઝોડાની ગતિ રહે તો એને સલામત આશ્રય સ્થળોમાં ફેરવવામાં આવે એના માટે વાહનની વ્યવસ્થાઓ, એસટી અને પ્રાઇવેટ વાહનો